રક્તદાન એ એવું દાન છે જેમાં દાન આપનારાને અભિમાન થતું નથી અને સ્વીકારનારાને સંકોચ થતો નથી। રક્તદાતા એક વખત રક્તદાન કરીને ત્રણ વ્યક્તિને જીવનદાન આપી શકે છે। આ જ કારણ છે કે રક્તદાનને મહાદાન ગણવામાં આવેલું છે। ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે ત્યારથી જ સ્વૈચ્છિક રક્તદાતાના પ્રમાણમાં ભારે ઘટાડો થયો છે। એવામાં જોડિયા તાલુકામાં રક્તદાન કેમ્પનું આયોજન યોજાયું। ભારતીય સંસ્કૃતિની એ પરંપરા રહી છે કે માનવ સેવાની સરવાણી વહાવવામાં ક્યારેય પાણી કરેલ નથી। જ્યારે જ્યારે મદદ માટે કોઈ હાથ લંબાવ્યો છે ત્યારે હજારો હાથ મદદ કરવા લંબાયા છે। આપણે સૌ જાણીએ છીએ કે થેલેસીમિયા તેમજ ઘણા રોગોમાં લોહીની અવારનવાર જરૂર પડતી હોય છે। આવા સમયે રક્તદાતાઓનો નિઃસ્વાર્થ સેવાઓને વંદન કરવાનું મન થાય છે। ગુજરાત સેવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને મેડમે બહુ સુંદર વ્યવસ્થા બધી અને કોર્ડિનેશન કરી અને બધું આ કેમ્પ સરસ, જે અત્યારે આ મહામારીમાં કોઈને તાત્કાલિક બ્લડ જોડિયા તાલુકાના કોઈ પણ દર્દીને પડાય તો એના માટે મેડમે આ પ્રિકોશનરી કામગીરી કરી અને એક સુંદર આયોજન કરેલ છે। અને એના માટે હવે હું મેડમને વિનંતી કરું કે જે શબ્દ આપને ગાઈડ દે બાકી પ્રવૃત્તિમાં અને રક્તદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે। ત્યારે જોડિયા તાલુકાના મામલતદાર કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જીજી હોસ્પિટલ સહકાર શ્રી આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જોડિયા પ્રાંત અધિકારી શ્રી આસ્થાબેન ડાંગર વિચાર તેમજ આ કોરોના મહામારી આ સમયગાળા દરમિયાન થેલેસીમિયાના બાળકો અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સરળતાથી મળી રહે તેથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સારા એવા પ્રમાણમાં રક્તદાન થયું હતું। આશરે 63 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું। પ્રાંત અધિકારી શ્રી આસ્થાબેને પણ રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં શિક્ષકો, તાલુકા પંચાયત સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, હોમગાર્ડના જવાનો, આરોગ્ય ઓફિસનો સ્ટાફ, જોડિયા PSI SV સર રામાણી, પોલીસના જવાનો, મંત્રીશ્રીઓ, સરપંચો ભાગ લીધો હતો, તેમજ મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, બાળ વિકાસ યોજના અધિકારી શ્રી, જીજી હોસ્પિટલ જામનગર ખાતે આવેલ ટીમ હાજર રહ્યા હતા। આ કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન કરી અને સારી રીતે રક્તદાન કરવામાં આવ્યું હતું। હર્ષલ ખંજેડિયા, ZSTV જામનગર। 4 જુલાઈના રોજ જોડિયા તાલુકામાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। કોવિડના ડ્યુરેશનમાં એવું જાણવા મળ્યું અને જોવા પણ મળ્યું કે ઘણા જ લોકો સિરિયસ પેશન્ટ્સને રક્તની બહુ જ જરૂર પડતી હતી। એવા સમયમાં જો આપણે આપણા જ તાલુકામાં એક રક્તદાન શિબિર કરીને પોતાનું કરી શકીએ તો બહુ સારું કહેવાય એવો મને વિચાર આવ્યો અને જેથી મને મારા બધા જ સ્ટાફ મેમ્બર્સના અતિશય સહયોગથી અને સપોર્ટથી અમે આજે આને કરી શક્યા છીએ। હું આશા રાખું છું કે વધારે ને વધારે લોકો આની અંદર ભાગ લે અને આપણા તાલુકાના લોકોને અમે બ્લડ પ્રોવાઈડ